અંકલેશ્વરથી સુરત, નવસારી, વલસાડ, ધુલિયા રોડ, સોનગઢ સુધીના હાઇવેના ખાડા પૂરવા NHAIની યુદ્ધના ધોરણે કામગીરી. પેચવર્ક પૂરજોશમાં શરૂ. ભારે વરસાદના કારણે નેશનલ હાઇવેની સ્થિતિને લઈ મોટા પાયા પર હોબાળો મચી ગયો છે, ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વાહન ચાલકો અને લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NHAI દ્વારા હાઇવે પર ભારે વરસાદના કારણે પડેલા ખાડાઓ અને ભૂવાઓ પર ડામર પાથરી પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. NHAIએ માંગરોળ, કોસંબા, અંકલેશ્વર, પાનોલી GIDC થી સુરતના હરિપુરા, કામરેજ, કડોદરા, પારડી, ધારાગીરી, નવસારી, ખરોલ, હજીરા, મીરકોટ તેમજ વલસાડ સુધીના હાઇવે પર વાહન ચાલકો માટે મોટી રાહત ઊભી કરવા માટે ખાડાઓનું પેચવર્ક શરૂ કરી દીધું છે. દિવસ રાત એમ 24 કલાક ખાડાઓને પૂરવા માટે ડામર પાથરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદથી મહારાષ્ટ્ર તરફ જતા હાઇવેને પણ અસર થઈ છે અને રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. NHAIએ તાબડતોડ બારડોલી, ધુલિયા રોડ, સોનગઢ સુધીના હાઇવે પર પેચવર્ક કરીને વાહન ચાલકોને મોટી રાહત આપી છે. NHAIએ હાઇવે પર મેટલ, JSB અને વેટ મિક્સ મટીરિયલથી રસ્તાના પેચવર્કની કામગીરી કરી છે, જેથી રાહત થઈ છે. GCB, ડમ્પર, ટ્રેક્ટર અને લેબરો દ્વારા નિયમિત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓવરટોપિંગથી બંધ રસ્તાઓને વાહન વ્યવહાર માટે સરળ બનાવવામાં આવ્યા છે. પેચવર્કની કામગીરી નિયમિત ધોરણે ચાલુ છે. વરસાદ બંધ થઈ પાણી ઓસરતા થયેલા નુકસાનને રિપેર કરી હાઇવેને વાહન વ્યવહાર માટે પુનઃ સરળ બનાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, satyade.com. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com આઝાદી સમાચારોની.